आज मेडिकल विज्ञान नो सूरज तपी रह्यो छे। માનવીને કોઈ પણ તકલીફ વગર સારવાર કેમ અપાય તે માટે નવા નવા સોપાનો શોધાયા છે, જેમાં 65 વર્ષ બાદ ઊભી થતી વાલ્વ બદલવાની સર્જરી હવે નવી તાવી પદ્ધતિથી સરળ બની છે। નવસારીમાં પ્રથમ ઓપરેશન થયું છે। આ સિદ્ધિનો શ્રેય નવસારીની એક ખાનગી હોસ્પિટલના તબીબોને આપી શકાય તેમ છે। માણસના હૃદયનો વાલ્વ બદલવાનો હોય અને તે પણ છાતી જેવી छोतेर वर्षना फीमेल पेशंटनु तावी ऑपरेशन ट्रांसकुटेनस एओटिक वाल इम्प्लांटेशन ऑपरेशन करवामां आव्युं। युजुअली आ एओटिक वालनु ऑपरेशन छे जे नॉर्मली आपणे बाईपास ऑपरेशन थिएटरमां चीरो मूकीने ऑपरेशन करता होय छे के जेमां 3-4 कलाकनो समय लागतो छे। ज्यारे आ टावी ऑपरेशन जे छे ते कैथलेबमां लईने नॉर्मली जे आपणे एंजियोप्लास्टी करीए छे ते ज रीते पगमांथी सोई नाखीने 1-2 कलाकनो ऑपरेशन होय छे के जेमां पेशंटना છાતીના ભાગ પર કોઈ ચીરફાડ કરવામાં આવતી નથી અને પેશન્ટને નોર્મલી ચાલતું ફરતું 24-48 કલાકમાં કરી શકાય એ રીતે પેશન્ટને મેક્ઝિમમ બેનિફિટ થાય અને પેશન્ટને એનો વધારે વધારે ફાયદો થાય ઓપરેશન કર્યા પછી અને ડ્યુરિંગ પ્રોસિજર એ રીતનું આ ઓપરેશન છે। ટાવી ઓપરેશન યુઝ્યુઅલી ભારત દેશમાં છેલ્લા 10-12 વર્ષથી થાય છે અને આપણા સાઉથ ગુજરાતમાં બીજું ઓપરેશન છે અને નવસારી જિલ્લામાં પ્રથમ ઓપરેશન છે, જે નવસારીમાં ઓરેન્જ હોસ્પિટલની ટીમ દ્વારા ડૉક્ટર આસિફ રહીમ, ડૉક્ટર પ્રિયાંક ગાંધી અને આખી ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। આજે પેશન્ટ આઈસીયુમાં ચાલતું ફરતું છે અને આવતીકાલે પેશન્ટને રજા પણ આપી દેવામાં આવશે। યુઝ્યુઅલી આ ઓપરેશનનો ખર્ચો મોટા સિટીમાં 20-25 લાખનો થતો હોય છે, જ્યારે નવસારી સિટીમાં આપણે આ જ ઓપરેશન 15-20 લાખની અંદર કરવા માટેનું આયોજન કરેલું છે। આ રીતનું ઓપરેશન જે ફર્સ્ટ ટાઈમ કરવામાં આવ્યું છે, આવા જ ઓપરેશન જેમ જેમ વધારે થતા જાય તેમ પેશન્ટને મેક્ઝિમમ બેનિફિટ પણ મળશે અને એનાથી ઓપરેશનની કોસ્ટ પણ ઓછી થશે એવું અમારું માનવું છે અને ભવિષ્યમાં આ રીતે વધારે વધારે પેશન્ટો આનો બેનિફિટ લેતા રહે, કેમ કે આના ફાયદાઓ ઘણા છે। એક કોસ્ટની સામે પેશન્ટને બીજા બધા ઘણા ફાયદા છે, જે પેશન્ટો ઘણા બધા ડિસીઝ હોય, ડાયાબિટીસ, પ્રેશર, કે જે લોકોને શ્વાસમાં તકલીફ પડતી હોય, જેના ફેફસા નબળા હોય, જે લોકો ઓપરેશન ના કરાવી શકતા એ સ્થિતિમાં હોય, એવા પેશન્ટો આ ટાવી ઓપરેશન કરાવીને મેક્ઝિમમ બેનિફિટ લઈ શકે છે અને તે લોકો ચાલતા ફરતા ઘરે 2 દિવસમાં જઈ શકે છે। તેથી જે પેશન્ટો કોમ્પ્લિકેટેડ છે કે જે લોકોને ઓપરેશન માટે એલિજિબલ નથી તે પેશન્ટો આ ટાવી ઓપરેશન કરાવીને સારામાં સારું જીવન 10 વર્ષ તો આરામ પણ જીવી શકે છે। જો હૃદય હોતા વો એક હોલો મસ્કુલર ટ્યુબ હોતા હે જો પંપ કરતા હે ખૂન કો, વો જો હાર્ટ કી કેવિટી મેં ખૂન હોતા હે વો હાર્ટ કા કોઈ કામ કા નહીં હે। હાર્ટ કી મઝલ કો ઓક્સિજન કી જરૂરત હોતી હે, યે નસો સે પહોંચતા હે જિસકો હમ કોરોનરી આર્ટરી બોલતે હે, ઇન નસો કા નામ હોતા હે કોરોનરી આર્ટરી। जब इसमें एथेरोस्क्लेरोटिक प्लाक्स हो जाते हैं, जैसे चर्बी के प्लाक्स जो कोलेस्ट्रॉल प्लाक्स बोलते हैं, जब ये प्लाक्स बन जाते हैं अंदर तो वो ब्लॉकेज की तरह हो जाता है। उस ब्लॉकेज की वजह से हार्ट की मज़ल को ऑक्सीजन नहीं मिलती, ग्लूकोज नहीं मिलता, तो हार्ट का मज़ल वीक होने लगता है। इस चीज़ को कोरोनरी आर्टरी डिजीज़ बोलते हैं। कभी कभी अचानक से ब्लॉक आ जाता है हार्ट की मज़ल में और हार्ट की मज़ल काम करना बंद कर जाती है, इसको कहते हैं हम हार्ट अटैक। हार्ट अटैक जब होता है तो उस नस को खोलना बहुत ज़रूरी है। 6 घंटे के अंदर हम इस नस को नहीं खोलते तो वो हार्ट की मज़ल इररिवर्सिबली डैमेज हो जाती है और मज़ल डैमेज होने के बाद पेशेंट की मृत्यु भी हो सकती है। इसलिए जो पहले 6 घंटे होते हैं वो बहुत इंपॉर्टेंट होते हैं और उन पहले 6 घंटों में जो पहला आर है उसको हम कहते हैं गोल्डन आर, कि पेशेंट इमिडिएटली पहुँचे हॉस्पिटल और डायग्नोसिस हो जाए हार्ट अटैक का। एक बार हार्ट का डायग्नोसिस हो गया तो ट्रीटमेंट बदल जाता है।
हर चेस्ट पेन हार्ट अटैक नहीं होता क्योंकि वो एसिडिटी भी होता है, लेकिन अनफॉर्चुनेटली इस चीज़ को पब्लिक हर चेस्ट पेन को गैस समझ जाती है या कुछ और समझ जाती है और इग्नोर करती है। अनटिल प्रूव्ड अदरवाइज वी शुड कंसिडर हर चेस्ट पेन एज हार्ट पेन, ये नया डिक्टम है। क्योंकि आजकल ECG बड़ी आसानी से हो जाती है, गले के हर छोटे छोटे नर्सिंग होम में और छोटे छोटे क्लिनिक्स में भी ECG मिल जाती है। तुरंत ECG करने से हार्ट अटैक का डायग्नोसिस ऑलमोस्ट 99% में हो जाता है। तो ECG करके ही फिर आप आराम करो कि नहीं भाई ये दर्द कुछ और दर्द है, कोई एसिडिटी का दर्द है, कोई स्नायु का दर्द है, ऐसे समझ सकते हो। लेकिन जब तक आप ECG करके कंफर्म नहीं करते, इसको हृदय का पेन ही माना जाना चाहिए। रिपोर्ट NTC News, नवसारी।